ડૉક્ટર એ ઓકે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં હું એસોસિએટ ડાયરેક્ટર એક્સપ્રેસ રેજ્યુસેટિવ તરીકે કામ કરતો હતો. 2002 રિટાયર થયું છે. વર્ષ 1990માં શરૂઆતમાં વરસાદ થયો, લોકોએ વાવણી કરી દીધું, પછી ઘણા સમય સુધી વરસાદ નથી, એટલે આખા રાજ્યમાં ચિંતા વ્યાપી ગઈ કે ભાઈ વરસાદ થશે કે નહીં, ના મોલાતું શું. એટલે એ દરમિયાન અમારા પ્રોફેસર પી આર કાનાણી, અમે એક ડિપાર્ટમેન્ટમાં જતા અને આણંદ જવાનું થયું, અને આણંદથી અમદાવાદની માર્કેટમાંથી એક ભટલી વાક્યની એક બુક મળી, એ બુક એ લઈ આવ્યા ડિપાર્ટમેન્ટમાં અને અમે એનો પૂરો પૂરો અભ્યાસ થયો. એમાંથી અમને ભટલી વાક્ય મળ્યું કે અનુકરણશીલ પાંચ છે, મગ્ગા આદિ વિચાર એક ગળે બીજા ગળે જાણી લીધું છે. એટલે કે જો મગ્ગા નક્ષત્રમાં વરસાદ થાય તો બાકીના બીજા ચાર નક્ષત્ર છે એ બધા નક્ષત્રમાં વરસાદ થાય, જો ન થાય તો ન થાય, અને થાય તો થાય, ઓછો થાય તો ઓછો થાય, એ પ્રમાણે મગ્ગા નક્ષત્રનો પાયો નાખીને આ વાત થઈ. હવે એ વાક્ય એ સમયે અમારે એ સમય ચાલતું હતું કે જો મગ્ગા નક્ષત્રમાં વરસાદ નહીં થાય તો બધું નાશ થઈ જશે. એટલે અમે એ વાક્ય પકડ્યું અને એનું ઓબ્ઝર્વેશન લેવાનું નક્કી કર્યું. એટલે અમે સામાન્ય રીતે 16 કે 17 ઓગસ્ટે મગર નક્ષત્ર બેસે, એટલે ત્યાં સુધીની અમારી ઇંતજારી હતી કે ભાઈ આ જો એમાં વરસાદ થાય તો પછીના બાકીના નક્ષત્રમાં વરસાદ થાય તો વાંધો ના આવે, શિયાળો પાક પણ સારા થાય. એટલે 16 તારીખે હું આણંદ કેમ્પસમાં મિટિંગમાં હતો, ત્યાં રાત્રે 12 વાગે ધોધમાર વરસાદ શરૂ થયો. એટલે મને ઇંતજારી થઈ કે આણંદમાં થયો તો આપણે જૂનાગઢમાં શું હશે, એટલે ત્યારે કે આ મોબાઈલની ને એવી સગવડ નહીં, એટલે મેં સવારે ફોન કર્યો તો કે અહીંયા પણ ધોધમાર વરસાદ છે. એટલે સાનું જે સૂત્ર હતું ને ભડલી વાક્યનું, એ ભડલી વાક્યમાં અમને વિશ્વાસ બેઠો. એટલે પછી તો એ બાકીના જે ચાર નક્ષત્ર હતા મગ્ગા સિવાયના એ બધામાં થોડો થોડો વરસાદ થયો, એટલે પૂરો વિશ્વાસ બેસી ગયો. અને અમે પછી બધા ભડલી વાક્યનો અભ્યાસ કર્યો અને એક રજિસ્ટર રાખ્યું, કાર્તક મહિને ગણવી રહ્યું. એટલે શું, કાર્તક મહિનાની એકમથી જ ઓબ્ઝર્વેશન લેવાના આવે કે ભાઈ એકમમાં આમ થયું, વાદળાની કે આ થયું આ થયું. એટલે પછી અમે ઓબ્ઝર્વેશન લેવાનું શરૂ કર્યું, એક રજિસ્ટર રાખ્યું, અને આ બધું સ્વયંભૂ, કોઈ જાતના કોઈ ગ્રાન્ટની સહાય વગર તમારા પોતાના રસથી. ડિપાર્ટમેન્ટમાં બધા જ અમારા સ્ટાફના ભાઈઓએ અમને સાથ સાથ રાખ્યો અને અમે એક બે વર્ષ પહેલું લીધું, ત્યાં સુધી તો કોઈને ખબર નહીં કે આ બધું શું ચાલે છે. પછી અમે એના ઉપરથી એક લેખ તૈયાર કર્યો, લેખ તૈયાર કર્યો એટલે એ લેખ ફૂલછાબના તંત્રી એ કહ્યું કે આ તમે ક્યાં આધારે કર્યો, અને એવા એક બે પ્રયત્નોમાં એક ખેતીવાડીના મેગેઝિનમાં લેખ પ્રગટ થયો, એટલે બધાને ખબર પડી કે ભાઈ આવું કંઈક છે. અને એના આધારે ધીરે જે જે લોકોના સ્વેચ્છાએ પત્રો આવ્યા એના આધારે અમે આ બધા આગાહીકારોને આઈડેન્ટિફાઈ કર્યું, અને 110 કરતાં પણ વધારે લોકો એમાં આઈડેન્ટિફાય થયા અને બધા રસ લાગ્યા. એ ધીરે ધીરે કે ભાઈ આનો સેમિનાર કરવો જોઈએ, અમે સેમિનાર કરતા થયા. 4-5 વર્ષ તો એમને એમ ચાલ્યું, કોઈના સાથ સહકાર વગર, અને થોડી દહેશત નહીં છે કે ભાઈ તમારી આગાહી ખોટી પડશે તો તમે આમ થશે તેમ થશે, એ બધાની વચ્ચે અડગ રહીને પણ અમે 1-6-1999માં વર્ષા વિજ્ઞાન મંડળની સ્થાપના કરી કાયદેસર. ત્યારથી આ મંડળ સતત ચાલે છે અને આ વખતે 23મો સેમિનાર હતો. અને એ રીતે જે જૂના માણસો હતા એ માણસોની સાથે સાથે નવા માણસો પણ એમાં જોડાયા, એટલે જે પ્રાચીન વર્ષા વિજ્ઞાનનું જ્ઞાન હતું એ જ્ઞાન આ નવી પેઢીને પણ મળે એ એક શુભ નિશાની છે. અને એ રીતે આ મંડળ આગળ વધી રહ્યું છે. આવતા વર્ષે અને 25 વર્ષ પૂરા થશે, એટલે 25મું વર્ષ ઉજવવાનું છે. એમાં જે કંઈ સાહિત્ય આપણી પાસે એકત્ર થયું છે, જે અનુભવ એકત્રિત થયા છે, એનું આખું એક બુક બહાર, પરિસંવાદની બુક બહાર પાડવામાં આવશે, સોયનર બહાર પાડવામાં આવશે, અને એ રીતે એ 25મું વર્ષ યાદગાર બને એવા પ્રયત્નો કરવામાં આવશે. મંડળ માટે
એક ખાસ સૂચન એટલા વર્ષના અનુભવ પછી એક સૂચન છે કે અવલોકનો લેવા એની પણ એક કાર્યકુશળતા, જો એ કાર્યકુશળતાથી લેવામાં ન આવે તો અવલોકનો ખોટા પડે અને આપણે આગાહી કરતા. દાખલા તરીકે તમને કહું કે ભાઈ હોળીની ઝાડ જોવાની છે, કઈ દિશામાં જાય છે એના પરથી આપણે અનુમાન કરતા હોઈએ છીએ, પણ હોળીની ઝાડ દિવસ આઠમાં પછી 96 મિનિટ સુધીના પિરિયડમાં લેવાની હોય છે, કઈ દિશામાં જાય એના આધારે આપણે અનુમાન કરીએ. તો આ બધાને ખબર હોતી નથી અને કઈ દિશાઓ પણ નક્કી કરીને એનું વર્તુળ દોરીને દિશાઓ દોરીને વચ્ચે અગ્નિ પ્રગટાવીને કઈ બાજુ એનું જાય છે એ પણ એની એક રીત છે. આ રીતે આપણે હાંડો જોઈએ છે કે ચંદ્રની આજુબાજુ કેવા કુંડાળા છે કે વાદળા છે એના આધારે પણ આપણે આગાહી કરતા હોઈએ છીએ. તો હાંડો કઈ રીતે જુઓ એ બધાને ખબર હોતી નથી. એવી કેટલી બધી કાર્યકુશળતાઓ અવલોકન લેવાની છે, અનુમાન કરવાના અવલોકન લેવાની છે. એ કાર્યકુશળતાઓ માટે બધા જૂના અને નવાને જાણતા માણસોને ભેળા કરી, જે નથી જાણતા જાણવા ઈચ્છુક છે એ લોકોને એની તાલીમ આપવી જોઈએ કે જેથી કરીને અવલોકનો ખરા લેવા અને આપણે આગાહી કરી પડે. બીજું, આ બધું સાહિત્ય તો કેટલું બધું પડ્યું છે, એ સાહિત્ય ક્યાં મળશે, એના લેખક કોણ છે, એના સંદર્ભ ગ્રંથો મૂળ ક્યાં ક્યાં છે એનું પણ એક સર્વે કરીને આખી જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં આપણે સંપર્ક સાધી શકીએ.